नमस्ते विद्यार्थी मित्रों, नीलकंठ विद्यालय ऑनलाइन शिक्षण में आपनो हार्दिक स्वागत छे। धोरण 8 विषय विज्ञान पाठ 6 लेक्चर नंबर 2। आज आपणे जोशुं प्रवृत्ति 6.3। लोखंडनी तकती के तवा ऊपर सड़कतो लाकड़ो के कोलसो मूको, तेने काचनी बरणी पात्र के प्लास्टिकनी पारदर्शक बरणी थी ढाकी दो। शू कीधु? लोखंडनी कोई पण तकती एटले के तवा ऊपर सड़कतो लाकड़ो के कोलसो मूकी दो, तेने काचनी बरणी पात्र के प्लास्टिकनी पारदर्शक बरणी थी ढाकी दो। शू थाय छे? तेनु अवलोकन करो तो थोड़ा समय बाद कोलसो सड़कतो बंध थाय छे। तमे विचारी शको आवुं केम? तमे सांभळ्युं हशे कि ज्यारे कोई व्यक्तिना कपड़ा आग पकड़ी ले छे त्यारे आगने ओलववा तेने धाबड़ा वड़े लपेटवामां आवे छे। आकृति 6.3 જોઈ છે આપણે। જો જેના કપડામાં આગ લાગી હોય તેવા વ્યક્તિને શું કરે? એની ફરતે ધાબળો છે એને ઓઢાડી દેવામાં અથવા તો લપેટી દેવામાં આવે છે। તો આવું કેમ? એવું જો પછી શું કહે છે કે તમે તમારા થોડા અનુભવોની યાદ કરો। શું દીવાસળીની તેની જાતે દીવાસળી છે તેની જાતે જ સળગે છે કે તે કઈ રીતે સળગે છે? તમે કાગળના ટુકડાને સળગાવવાનો અનુભવ કર્યો જ હશે। શું સળગતી દીવાસળી નજીક લાવતા તે સળગી ઉઠે છે? એ તો આપણને ખબર જ છે। તમે લાકડાના ટુકડાને પણ સળગતી દીવાસળી નજીક લાવીને સળગાવો તો શું થાય? તે પણ સળગે છે। તો શા માટે તમારે લાકડું કે કોલસો સળગાવવા માટે કાગળ કે કેરોસીનનો ઉપયોગ કરવો પડે છે? તમે દાવાનળ એટલે કે જંગલની આગ વિશે સાંભળ્યું છે? જો અહીંયા તમને 6.4 આકૃતિ આપ બતાવી છે કે જંગલની આગ કેવી રીતે, જો ઉનાળાની સખત ગરમી દરમિયાન કેટલીક જગ્યાએ સૂકું ઘાસ છે સળગી ઉઠે છે, કેમ કે અતિ ગરમીના કારણે એને શું તાપમાન વધી જાય એટલે સળગી, ખૂબ ઝડપથી આખા જંગલમાં આગ ફેલાય છે, આવી આગને રોકવી પણ ખૂબ અઘરી લાગે છે। શું આ અનુભવ એમ કહે છે કે જુદા જુદા પદાર્થ જુદા જુદા તાપમાને સળગે છે? જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનનું શું કહેવાય? જ્વલન બિંદુ। શું કીધું છે? જો જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તેને શું કહેવાય? એ તાપમાનનું જ્વલન બિંદુ તરીકે આપણે તેને ઓળખી શકીએ છીએ। હવે તમે કહી શકશો કે શા માટે ઓરડાના તાપમાને દીવાસળી સળગતી નથી? કારણ કે ઓરડાનું તાપમાન એટલું બધું નથી હોતું। શા માટે દીવાસળીને માચિસની બાજુ પર ઘસતા સળગી ઉઠે છે? તો આપણે જોઈએ છીએ કે જ્યાં તાપમાન વધુ હોય ત્યાં ઝડપથી સળગી શકે, એમ જ્વલન બિંદુ એનું વધારે હોય એટલે। દીવાસળીનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે। પ્રાચીન ઇજિપ્તમાં લગભગ 5000 વર્ષ પહેલાં પાઇન વુડના નાના ટુકડાઓને, શું કીધો? પાઇનનું વુડ, એમ પાઇન વુડના નાના ટુકડાઓને સલ્ફરમાં ડુબાડીને દીવાસળી તરીકે વાપરવામાં આવતા। અર્વાચીન સુરક્ષિત દીવાસળી ફક્ત 200 વર્ષ પહેલાં જ બનાવવામાં આવેલી। યોગ્ય લાકડાની બનાવેલી સળીના માથા પર એન્ટિમની ટ્રાયસલ્ફાઇડ, પોટેશિયમ ક્લોરેટ અને થોડા ગુંદર સાથે સફેદ ફોસ્ફરસ લગાડો। જ્યારે કોઈ ખરબચડી સપાટી પર તેને ઘસવામાં આવે તો ઘર્ષણની સાથે એ સફેદ ફોસ્ફરસ સળગી ઉઠે છે। આ રીતે દીવાસળીના દહનની શરૂઆત થઈ। જો કે સફેદ ફોસ્ફરસ એ દીવાસળીનું ઉત્પન્ન કરનારા કામદારો તથા વાપરનારા માટે જોખમી પણ છે કે ત્યારે ગમે ત્યારે આગને પકડી લે। આજકાલ સુરક્ષિત દીવાસળીના માથા પર ફક્ત એન્ટિમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ જ લગાડવામાં આવે છે। ઘસવાની સપાટી પર પાવડર કરેલો કાચ તથા થોડો લાલ ફોસ્ફરસ, જે ખૂબ ઓછો જોખમી છે, એ વાપરવામાં આવે છે। જ્યારે દીવાસળીને સપાટી પર ઘસવામાં આવે છે તો કેટલાક લાલ ફોસ્ફરસનું શું થાય? સફેદ ફોસ્ફરસમાં એનું રૂપાંતર થાય છે,
અને તરત જ દીવાસળીના માથા પર રહેલા પોટેશિયમ ક્લોરાઇડ સાથે જરૂરી પ્રક્રિયા કરીને એન્ટિમની ટ્રાયસલ્ફાઇડને સળગવા માટે જરૂરી ગરમી શું કરે છે, ઉત્પન્ન કરે છે અને એનાથી જ પોતે સળગવાનું શરૂ કરી દે છે. આપણે જાણ્યું કે જ્વલનશીલ પદાર્થ ત્યાં સુધી દહનની શરૂઆત કરતો નથી કે જ્યાં સુધી તેનું તાપમાન તેના જ્વલન બિંદુથી નીચું હોય. તમે ક્યારેય જોયું છે કે પ્રજ્વલિત સ્ટવ પર કડાઈને જો લાંબો સમય રાખવામાં આવે તો તેમાં રહેલું તેલ સળગી ઉઠે છે. જોયું, શું કીધું, આપણે ઘણી વાર જોઈએ, ટીવીમાં જોતા હોય અથવા તો ન્યૂઝમાં આવતું હોય, કોઈ આપણને એવા સમાચાર મળતા હોય કે એને તેલ રાખ્યું હતું ગેસ ઉપર તો વધુ સમય રહ્યો તો આગ પકડી ગઈ, ઉઠે છે, સળગી ઉઠે છે. કેરોસીન અને લાકડું ઓરડાના તાપમાને જાતે આગ પકડતું નથી, પરંતુ જો કેરોસીનને થોડું ગરમ કરવામાં આવે તો તે સુતરત જ આગ છે શું કરી લે છે, પકડી લે છે. અને જો લાકડાને થોડું ગરમ કરવામાં આવે તો હજુ આગ નહીં પકડે. આનો મતલબ એ થયો કે કેરોસીનનું જે જ્વલન બિંદુ છે એ લાકડા કરતાં કેવું છે, નીચું છે. એનો મતલબ એમ થયો કે કેરોસીનનો સંગ્રહ કરવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીંતર જો જરાક આગ લાગે તો પછી ગમે તેટલી વસ્તુ એકસાથે આગ થાય તો બીજી ઘણી બધી નુકસાન કરી શકે છે. નીચેની પ્રવૃત્તિ દર્શાવે છે કે દહન માટે પદાર્થને તેના જ્વલન બિંદુ સુધી પહોંચાડવામાં આવે છે. એ આપણે હવે આપણે જોશું પ્રવૃત્તિ 6.4. સળગતી મીણબત્તી સાથે સંભાળપૂર્વક કામ કરવાનું છે. જો શું કીધું છે કે એક કાગળની શીટને વાળીને તેના બે પેપર કપ બનાવો. જો કાગળને વાળીને શું કર્યા છે, એક કપ જેવા આકારના બનાવી લીધા છે. તેમાં એકમાં લગભગ 50 મિલી પાણી ઉમેરો. બંને કપને અલગથી મીણબત્તી વડે ગરમ કરો. તમે શું અવલોકન કર્યું તો કાગળનું ખાલી કપનું શું થાય છે, એકમાં પાણી ભર્યું છે ને એકમાં ખાલી, તો પાણી ભરેલા કાગળના કપનું શું થાય છે, આ કપનું પાણી ગરમ થાય છે. જો આપણે કપને ગરમ કરવાનું ચાલુ રાખીશું તો તેમાં પાણી ઉકળી પણ શકીએ છીએ. આ પછી શું દર્શાવે છે, જો શું આ ઘટનાને તમે સમજાવી શકો કે કાગળના કપને આપેલી ઉષ્મા, એ ઉષ્મા વહન એટલે એક જગ્યાથી ઉષ્માનું શું થાય, કાગળમાંથી પછી પાણીમાં ગયું, પાણીને મળે છે, માટે પાણીનું હાજરીમાં કાગળ તેનું જ્વલન બિંદુ પ્રાપ્ત કરતું નથી, એટલે જ તેનું ત્યાં શું થઈ જાય છે, દહન થઈ જાય, સળગી થઈ જાય છે. જે પદાર્થોનું જ્વલન બિંદુ નીચું હોય તેને જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતા તેવા પદાર્થોને કે શું કહેવાય, જ્વલનશીલ પદાર્થો, જેના પદાર્થથી શું થાય, આગ ઝડપથી પકડી લે એને, જેવા કે પેટ્રોલ, આલ્કોહોલ, પછી LPG એટલે પ્રવાહીકૃત પેટ્રોલિયમ ગેસ વગેરે જ્વલનશીલ પદાર્થોના ઉદાહરણ છે. જો એનાથી ઝડપથી આગ પકડી લે છે. શું તમે આવા થોડા જ્વલનશીલ પદાર્થોની યાદી તૈયાર કરી શકો? હવે આવે છે 6.2, આપણે આગને કઈ રીતે નિયંત્રણ કરીએ છીએ, આગને કેવી રીતે આપણે લાગે, જો આગ લાગી ગઈ હોય તો આપણે શું કરીએ કે ઝડપથી એ કાબૂમાં આવી જાય. તો તમે ચોક્કસપણે ઘર, દુકાનો કે કારખાનાઓમાં ફાટી નીકળતી આગ વિશે જોયું હશે અથવા તો સાંભળ્યું હશે. જો તમે આવો કોઈ અકસ્માત જોયો હોય તો તેનું ટૂંકું વર્ણન તમારી નોંધપોથીમાં કરો અને તમારા અનુભવોની યાદી તમારા મિત્રો સાથે કરો. તમારા વિસ્તારની અગ્નિશામક સેવા એટલે કે ફાયર બ્રિગેડ છે ના ફોન નંબર શોધી કાઢો. જો તમારા ઘરમાં કે અડોશપડોશમાં આગ ફાટી નીકળે તો સૌથી પહેલાં આપણે ફાયર બ્રિગેડવાળા એટલે કે અગ્નિશામકનો ફોન કરવો જોઈએ. એ જરૂરી છે કે આપણે બધા જ અગ્નિશામક સેવાનો નંબર જાણતા હોવા જોઈએ, જ્યારે કંઈ પણ તકલીફ પડે તો આપણે તરત જ એને કોલ કરી શકીએ. શું તમારા ગામમાં શહેરમાં
ફાયર બ્રિગેડ સ્ટેશન છે. જ્યારે ફાયર બ્રિગેડ આવે છે ત્યારે તે શું કરે છે? તે આગ પર પાણી રેડે છે. પાણી જ્વલનશીલ પદાર્થને શું કરી દે? ઠંડો પાડી દે છે. અને તાપમાનને શું કીધું છે? જેથી તેના તાપમાનને તેના જ્વલન બિંદુ કરતાં નીચું લાવવામાં એ મદદ કરે છે, જે આગને ફેલાતી રોકી શકે છે. પાણીની વરાળ પણ જ્વલનશીલ પદાર્થની આજુબાજુ ઘેરાય છે, જે હવામાંથી મળતા ઓક્સિજનના પુરવઠાને કાપી નાખે છે અને આગ જેવી બુજાઈ જાય છે. તમે શીખ્યા કે આગ ઉત્પન્ન કરવા માટે પાયાની ત્રણ જરૂરિયાત, તેની યાદી કરો. તો પહેલાં તે કઈ છે? બળતણ, હવા અને ગરમી, એટલે કે ઓક્સિજનનો પુરવઠો. પછી ગરમી એટલે કે એનું તાપમાન કે જ્વલન બિંદુ કરતાં વધારી દીધું, એટલે શું થઈ જાય? જે જલે છે એ પદાર્થોને ધીમા પાડી દીધું. આ જરૂરિયાતોમાંથી કોઈ એક કે વધારેનો દૂર કરવાથી આગને નિયંત્રણ કરી શકાય છે. જો સૌથી પહેલાં બહુ તો કે અહીંયા બહુ સળગે છે, તો આપણે એને એવો હવાનો એવો છંટકાવ કરો. પછી એનું તાપમાન ઘટાડવા માટે એવા પદાર્થો વાપરો. એવું કરી તો આ એક પદાર્થ કોઈ પણ એક વાપરીએ તો તરત જ એ આગને આપણે શું થઈ જાય? કાબૂમાં લઈ શકીએ. આ જરૂરિયાતોમાંથી કોઈ એક કે વધારેને દૂર કરવાથી આગને આપણે નિયંત્રણ કરી શકાય છે. અગ્નિશામકનું કાર્ય એ કે હવાનો પુરવઠાને બંધ કરવાનું અને અથવા તો બળતણનું તાપમાન નીચું લાવવું. જો કોઈ પણ પદાર્થને સળગવા માટે હવા એનું બહુ છે, તો હવા જે ન મળે ને એવું કરવાનું. બંને બાબત નોંધવી જોઈએ કે મોટા ભાગના કિસ્સામાં બળતણ દૂર કરી શકાતું નથી. માની લો કે જો કોઈ ઇમારતને આગ લાગે તો આખી ઇમારત બળતણ જ હોય છે, તો આપણે શું કરવું જોઈએ? બરોબર. આના માટે આપણે હવે આના વિશે આપણે આગળના લેક્ચરમાં ભણીશું. થેન્ક યુ મિત્રો.